ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ વચ્ચેનો ડિફરન્સ મિત્રો એમાં જે મુખ્ય સ્ટેપ છે વન બાય વન લેતા છીએ તો બંનેને સ્વાભાવિક છે મિત્રો કોષ દિવાલના બંધારણમાં ડિફરન્સ છે એની જાડાઈમાં ડિફરન્સ છે તો અહીંયા તમે જુઓ તો કોષ દિવાલ વધુ જાડી હોય છે કોની અંદર પોઝિટિવ ની અંદર જ્યારે અહીંયા એક કોષ દિવાલ પાતળી હોય છે આપણે મિત્રો જે મટીરીયલ તમને શેર કર્યું છે એમાં કદાચ આ ટોપિક એટલો ડિટેલમાં નથી તો તમે અહીંયાના જે પોઈન્ટ્સ છે આપણે નોટબુકમાં નોંધતા જઈશું તો જાડી તો મિત્રો કેટલો જાડી તો એનો ડેટા છે આપણી પાસે 100 થી 200 એંગસ્ટ્રોમ કેટલી 100 થી 200 એંગસ્ટ્રોમ જેટલી જાડી છે જ્યારે આ જે પાતળી છે જે ગ્રામ નેગેટિવમાં હોય છે તેનો આપણી પાસે ડેટા છે 80 થી 120 એંગસ્ટ્રોમ તો આ રીતે એક ડિફરન્સ એ છે ગ્રામ પોઝિટિવની કોષ દિવાલ જાડી છે અને આની પાતળી છે બીજો ડિફરન્સ મિત્રો એ છે કે આની કોષ દિવાલ જે છે તે એક જ સ્તરીય છે કેટલી એક સ્તરીય છે જ્યારે ગ્રામ નેગેટિવની કોષ દિવાલ દ્વિસ્તરીય છે જરા આશ્ચર્ય પમાડે એવો તફાવત છે હવે એક સ્તરીય છે છતાંય જાડી અને અહીંયા દ્વિસ્તરીય છે છતાંય પાતળી તો એને મિત્રો કેવી રીતે સમજવાની છે એક જ સ્તરીય છે મતલબ એક જ સ્તર છે પણ એ સ્તર બહુ જાડું છે લાઈક આ રીતે સમજાય અહીંયા બે સ્તર છે અલગ અલગ છે પણ બંને સ્તર પોતપોતાની રીતે પાતળા પાતળા સ્તર છે ઓવરઓલ જ્યારે તમે થિકનેસ માપો છો તો ગ્રામ પોઝિટિવની વધારે જણાય છે ગ્રામ નેગેટિવની ઓછી જણાય છે આ એક જ સ્તરીય છે અને આ દ્વિસ્તરીય છે આ જે એક સ્તર છે મિત્રો તે સંપૂર્ણતઃ જેમ આગળ આપણો એક કોમન ઘટક હતો પેપ્ટિડોગ્લાયકેન નો બનેલું છે શેનું પેપ્ટિડોગ્લાયકેન નું બનેલું છે એક જ સ્તર છે બહુ જાડો છે અને પેપ્ટિડોગ્લાયકેન નું બનેલું છે અને અહીંયા તમે જોવો છો દ્વિસ્તર છે તો એમાં બે સ્તર હશે એક બાહ્ય સ્તર અને એક અંતઃસ્તર રાઈટ તો જે બાહ્ય સ્તર છે એમાંનું તે મિત્રો બનેલું છે અલગ ઘટકનું અને અંતઃસ્તર છે એ જ ખાલી બનેલું છે પેપ્ટિડોગ્લાયકેન પેપ્ટિડોગ્લાયકેન તરીકે આગળ જે વર્ડ આવે તો મિત્રો એનું બીજું નામ તમારે મ્યુરિન પણ યાદ રાખશું મ્યુરિન તો ખાલી ઉઠીને એવું કહું કે આ પેપ્ટિડોગ્લાયકેન નું તો મ્યુરિન નું બનેલું છે તો સમગ્ર એની જે થિકનેસ છે એ પૂરેપૂરું તે મ્યુરિન નું બનેલું છે જ્યારે અહીંયા ખાલી જે અંદરનું સ્તર છે અંતઃસ્તર જે તે જ મ્યુરિન નું એટલે કે પેપ્ટિડોગ્લાયકેન નું બનેલું છે જ્યારે બહારનું જે સ્તર છે મિત્રો એ અલગ ઘટક લિપોપોલિસેકેરાઇડ નું બનેલું છે કોણ લિપોપોલિસેકેરાઇડ લિપોપોલિસેકેરાઇડ મતલબ કે લિપિડ પ્લસ પોલિસેકેરાઇડ મતલબ અહીંયા પણ બે પ્રકારના કન્જ્યુગેટેડ કમ્પાઉન્ડ છે લિપિડ પણ છે અને થોડી બહુ અમાઉન્ટમાં કાર્બોનિક પણ છે એટલે હવે ડિફરન્સ તમે એવો પણ આપી શકો કે કોષ દિવાલ જે ગ્રામ પોઝિટિવની છે તે વિપુલ માત્રામાં પેપ્ટિડોગ્લાયકેન ધરાવે છે જ્યારે ગ્રામ નેગેટિવની તે ઓછી માત્રામાં પેપ્ટિડોગ્લાયકેન ધરાવે છે આ સિવાય મિત્રો ત્રીજો ડિફરન્સ આગળ જ આપણે જોઈ ગયા હતા કે કોષ દિવાલના ઘટકોમાં ખાસ પ્રકારે એમ્યુનો એસિડની હાજરી એક્સક્લુઝિવ હતી તો એ પણ હું દર્શાવી શકું કે ગ્રામ પોઝિટિવની અંદર કોષ દિવાલમાં ટોકોઇક એસિડ હાજર હોય છે એક ખાસ એમ્યુનો એસિડ તરીકે જ્યારે અહીંયા એક ટોકોઇક એસિડની ગેરહાજરી કોની અંદર ગ્રામ નેગેટિવની અંદર તો આટલા મિત્રો ત્રણ ડિફરન્સ જે ખાસ યાદ રાખવાના આપણે જે કોષ દિવાલના બંધારણને ધ્યાનમાં લઈને અપાયા છે હવે એવું નથી કે ખાલી કોષ દિવાલના બંધારણમાં ડિફરન્સ છે ગ્રામ પોઝિટિવ અને એક ગ્રામ નેગેટિવની અભ્યાસ કરો તો બંનેના બીજા અમુક કોષીય લક્ષણો પણ અલગ પડે છે તો એના પર થોડું ફોકસ કરી એના પર થોડા ત્રણ ચાર મુદ્દા આપણે ડિસ્કસ કરીશું તો અહીંયા બાકીના જો ઘટકો છે બાકીના જે કોષરસીય લક્ષણો છે એની અંદર જો ડિફરન્સ લેવા જાઓ તો જે મેસોઝોમની તમે થિયરી ભણી ગયા છો મેસોઝોમ વધુ પ્રભાવી હોય કોની અંદર ગ્રામ પોઝિટિવની અંદર અને અહીંયા જ્યારે જોશો તો મેસોઝોમ ઓછા પ્રભાવિત છે ના મેસોઝોમ નું કદાચ તમને ફંક્શન ખબર છે જો કે હજુ આપણે જ્યારે નીટમાં એક પોઈન્ટ કવર કરીશું ઘણો ઊંડાણમાં ભણીશું મેસોઝોમ નું મુખ્ય કામ તમે જોયું કોષ દિવાલના ઘટકોનું બંધારણ કરવાનું આ સિવાય જારક શ્વસન માટે એને તમે કણાભસૂત્ર સમરૂપ અંગિકા લીધી હતી ખાસ કરીને શ્વસન અંગિકા તરીકે પણ કામ આપે છે આ સિવાય ડીએનએ સ્વયંજન અને કોષ વિભાજન આટલા અલગ અલગ કામમાં મદદ કરે છે અહીંયા જે હું વધારે ફોકસ કરી રહ્યો છું મિત્રો એ મેસોઝોમ જે પરિઘીય પ્રકારના મેસોઝોમ છે શું છે પરિઘીય શું છે કેન્દ્રસ્થ એ આગળની થિયરીમાં જોઈશું પણ અહીંયા ખાલી ડિફરન્સમાં યાદ રાખવાનો ભાગ સ્વરૂપે યાદ રાખો કે અહીં જે મેં મેસોઝોમની મિત્રો વાત કરી છે પરિઘીય મેસોઝોમ છે તો હવે ડિફરન્સ આ રીતે થાય છે
ગ્રામ પોઝિટિવ માં પરિઘીય મેસોસોમ પ્રભાવી છે મતલબ કે વધુ સંખ્યામાં છે જ્યારે ગ્રામ નેગેટિવ ની અંદર પરિઘીય મેસોસોમ ઓછા પ્રભાવી છે એટલે કે ઓછી સંખ્યામાં છે અને જે પરિઘીયોને મિત્રો એનું કામ છે શ્વસન સાથે સંકળાયેલું અને કોષ દિવાલના ઘટકોના નિર્માણ સાથે સંકળાયેલું એટલે અલ્ટીમેટલી આપણ જે ડિફરન્સ છે તમે સમજો કોષ દિવાલના ઘટકો સાથે સંબંધિત થયો હેલો ફ્રેન્ડ્સ વેરી 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 ગુડ ઇવનિંગ તો ફરી એકવાર સ્વાગત છે આપનો બધાનો બાયો ની વિડિયો લેક્ચર સિરીઝમાં આઈ હોપ કે લાસ્ટ ટાઈમ તમને જે આપણો પ્રથમ લેક્ચરના દિવસે જે જે પ્રયોગ કરાવ્યા હતા એ પ્રયોગ તમે ઘરે કર્યા હશે તમારા માઇન્ડમાં એક સાયકોલોજીકલ ટ્રાયંગલ તૈયાર થઈ ગયું હશે અને હજુ પણ જે મિત્રોએ નહીં કર્યું હોય તે કરી દેજો સારો એવો પ્રયોગ છે અને ઘણીવાર એના સારા રિઝલ્ટ મેં જોયેલા છે ઘણા બધા સ્ટુડન્ટ્સ આવીને મને મળ્યા અને કીધું હા સર કે આ એક્સપેરિમેન્ટ જ્યારે અમે કર્યો તે એક સફળ પુરવાર થયો કારણ કે અલ્ટિમેટલી તમને તમારા લક્ષ્ય પર સતત ઓતપ્રોત રાખશે તમે એના તરફ ડાયવર્ટેડ રહેશો તમારું ડેડિકેશન સતત એ તરફ તમારા ગોલ તરફ રહેશે તો એ માટે ખરેખર એક પ્રયોગ કરવા જેવો છે તો જેને નહીં કર્યો એ કરી નાખ્યો તો આવી રીતે મિત્રો આપણા ટોપિક પર લાસ્ટ ટાઈમ આપણે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બે પ્રકારના બેક્ટેરિયા વચ્ચેના જે મુખ્ય તફાવત છે એના વિશે અભ્યાસ કર્યો જે અલ્ટિમેટલી કોષ દિવાલને આધીન હતા કે બંનેની અંદર જે કોષ દિવાલના લક્ષણો અલગ અલગ જોવા મળે છે તેને આધીન બંનેમાં અભિરંજક દ્રવ્ય અલગ અલગ વાપરવાથી અલગ અલગ પ્રકારના રંગ મળ્યા તો એ હિસાબે આપણે લાસ્ટ ટાઈમ જે કોષીય આવરણનો ટોપિક છે એક પ્રોકેરિયોટિક સેલ માટે જે કમ્પ્લીટ કર્યો આજે આપણે આગળ જઈશું કોષ રસીય વિસ્તાર અને ત્યારબાદ કોષીય ઉપાંગો જે ખાસ કરીને આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળે છે તેના પર ડિસ્કશન કરીશું તો મિત્રો આવીએ આપણે કોષ રસીય વિસ્તાર હવે કોષ રસીય વિસ્તાર માટે એક સરસ પદ અહીંયા છે આપણે અંગ્રેજીમાં એને સાયટોપ્લાઝમ કહીએ શું કહીએ સાયટોપ્લાઝમ તો જે રીતે કોષની હિસ્ટ્રી આપણે ડિસ્કસ કરી જે રીતે ક્રમ બાય ક્રમ અલગ અલગ અંગિકા અને અલગ અલગ શોધો થઈ રહી હતી તો એ ગાળામાં આપણી પાસે એક વૈજ્ઞાનિક આવે મિત્રો સ્ટ્રાસબર્ગ કોણ છે નામ સ્ટ્રાસબર્ગ તો એના વિશે આપણે યાદ રાખીશું જેણે પ્રથમવાર કોષ રસની શોધ કરી અથવા કોષ રસ વિશે માહિતી આપી એવા વૈજ્ઞાનિક સ્ટ્રાસબર્ગ તો કોષ રસીય વિસ્તાર માટે બેઝિકલી આ સ્ટ્રાસબર્ગ યાદ રાખો જેણે શબ્દ પ્રયોજન કર્યું હવે આપણે પ્રોકેરિયોટિક સેલમાં જ્યારે હોય મિત્રો જેમ તમે જાણો છો કે ખૂબ જ ઓછી અંગિકાઓ જોવા મળે તો બેઝિકલી આખા એના કોષ રસીય વિસ્તારને ખાલી આપણે બે પાર્ટમાં અભ્યાસ કરી શકીશું આગળ કે એક એનું જનીનિક દ્રવ્ય અને બીજું એક અલગ અલગ અન્ય અંગિકાઓ કારણ કે જેમ જાણો છો જનીનિક દ્રવ્ય એ કોષ કેન્દ્રમાં હોતું નથી કારણ કે વેલ ડિફાઇન્ડ ન્યુક્લિયસ અથવા કોષ કેન્દ્ર પ્રોકેરિયોટિક સેલ ધરાવતા નથી એટલે એના બેઝ પર એનું જે જનીનિક દ્રવ્ય છે જે ઓલરેડી આપણે આગળ બહુ સરસ રીતે સ્ટડી કરી ગયા જે હિસ્ટોન વિહીન એવું ડીએનએ ધરાવે છે અને તે આકારમાં થોડી વિવિધતા દાખવી શકે ક્યારેક રેખીય હોય ક્યારેક ગોળાકાર હોય ક્યારેક કુંતલાકાર હોય અને એ ડીએનએ તેના સ્વરૂપ પ્રકાર માટે જવાબદાર બને છે જે કસે ને કસે કોષ રસ સાથે આધાર પામીને ગોઠવાયેલું હોય એટલે એવો ટોપિક ઓલરેડી આપણે બહુ સારી રીતે સ્ટડી કરી ગયા છે જોવાનું છે અન્ય અંગિકાઓ વિશે તો અન્ય અંગિકાઓમાં જે મુખ્યત્વે આપણે કવર કરવાની છે એમાં એક આવશે મેસોસોમ એક આવશે પ્લાઝમિડ એક આવશે રિબોસોમ ક્રોમેટોફોર અને સંગ્રાહક કણિકા બીજું એક મિત્રો તમને કહી દઉં કે દરેક પ્રકારના બેક્ટેરિયાની જે પોતાની લાક્ષણિકતાઓ છે એની શ્વસન ક્ષમતા એની ખોરાકની મેળવવાની એટલે કે પોષણ પ્રકાર ક્ષમતા અલગ અલગ હોય તો જેવા બેક્ટેરિયાને જે પ્રકારની જરૂરિયાત છે એ પ્રકારની અમુક ચોક્કસ અંગિકાઓ તે બેક્ટેરિયા ધરાવતું હશે તો આવી એક ખાસિયત તમામ પ્રકારના બેક્ટેરિયાને મળી કે જે ચોક્કસ અંગિકાની જરૂર હોય તેના નિર્માણ માટે તે પોતાના કોષ રસ સ્તર પર આધારિત રહે છે પ્લાઝ્મા લેમ્મા પર આધારિત રહે છે અને એ પ્લાઝ્મા લેમ્માના અંતર્વગનથી અથવા તો વિસ્તરણથી આ પ્રકારની અંગિકાઓ તેની અંદર સર્જાઈ જાય છે તમને ઘણી અંગિકાઓ આપણે એવી પણ જોઈશું જે એ રીતે કોષરસ સ્તરના અંતર્વલનથી બની છે અથવા એક્સટેન્શનથી બની છે અને સ્વાભાવિક છે જેને અથવા જે બેક્ટેરિયાને જે પ્રકારની જરૂર છે તેવી અંગિકાઓ ત્યાં આપણે ઓબ્ઝર્વ કરી શકીશું એમાં તો પ્રથમ લઈએ મિત્રો મેસોસોમ બહુ જ અગત્યની અંગિકા છે ઘણી વારંવાર ક્વેશ્ચન પૂછાય મિત્રો તો એની જે શોધ છે તે જેમ્સ નામના વૈજ્ઞાનિક દ્વારા થઈ હતી અને એનું નિર્માણ જે મેં તમને કીધું કોષરસ સ્તરના વિસ્તરણથી બને છે હવે કયા પ્રકારના કાર્યને કરવાના છે એના અનુસંધાનમાં તેનું નિર્માણ તમે જોઈ શકશો જે તે ચોક્કસ બેક્ટેરિયાની જાતિમાં તો એના માટે પહેલા આપણે કાર્ય પર ફોકસ કરવું પડે તો બેઝિકલી એના કાર્યને આધીન
તે બે પ્રકારે જોવા મળે છે. અલગ અલગ બેક્ટેરિયામાં જુઓ તે બે પ્રકારના મેસોઝોમ ધરાવે છે. એક હોય છે પરિઘીય મેસોઝોમ અને એક હોય છે કેન્દ્રસ્થ મેસોઝોમ. કારણ કે મિત્રો એક ગોળાકાર અંગિકા છે બરાબર, તો એની હાજરી જો કેન્દ્ર તરફ હોય તો એને કેન્દ્રસ્થ ક્રોમોસોમ કહેવાના મેસોઝોમ, અને જો પરિઘીય દિશામાં હોય એટલે કે કોષરસની નજીક હોય તો એને કહેવાના પરિઘીય મેસોઝોમ. તો બંને જગ્યાએ અલગ અલગ ગોઠવણી કરી અનુસાર કાર્ય પણ અલગ અલગ છે. તો પરિઘીય મેસોઝોમ જે છે મિત્રો એના કાર્ય બેઝિકલી શ્વસનનું છે અને બીજું એક કોષ દિવાલનું નિર્માણ. જેમ તમે એનસીઆરટી માં ભણી ગયા કે કોષ દિવાલના જે ઘટકો છે તે ઘટકોના નિર્માણનું કાર્ય મેસોઝોમનું છે. પણ તે માટે તે મેસોઝોમ કેવો હોવો જોઈએ? પરિઘીય હોવો જોઈએ, પેરિફેરલી અરેન્જ્ડ મેસોઝોમ હોવો જોઈએ. તો આ બે પ્રકારના કાર્યોમાં પરિઘીય મેસોઝોમ એક્ટિવેટ રહે છે, શ્વસન અને કોષ દિવાલ. મિત્રો જે શ્વસન વાત ચડી એના પર થોડું હું એડ કરવા માંગીશ કે શ્વસન જે છે એટલે શ્વસન અંગિકા તરીકે પણ આપણે મેસોઝોમને કન્સિડર કરી શકીએ. એટલે જ્યારે સુપોઝ કેન્દ્રીય કોષ રચના સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે આદિ કોષ કેન્દ્રીય કોષ રચનાની, તો આ જે મેસોઝોમ છે મિત્રો એ મેસોઝોમને આપણે કણાસૂત્ર સમકક્ષ અંગિકા તરીકે લઈશું. કણાસૂત્ર સમકક્ષ અંગિકા, બીકોઝ એનું અહીંયા જે કામ છે તે કણાસૂત્ર જેવું છે. જે રીતે યુકેરિયોટિક સેલમાં કણાસૂત્ર એ જારક શ્વસન માટે જવાબદાર બને છે, તેમ અહીંયા આ મેસોઝોમ ખાસ કરીને પરિઘીય મેસોઝોમ એ જારક શ્વસન માટે જવાબદાર બને છે. તો એ સંદર્ભ તમારે યાદ રાખવાનું છે કણાસૂત્રને સમરૂપ અથવા કણાસૂત્રને સમકક્ષ અંગિકા છે. હવે શ્વસનની મિત્રો વાત આવે એટલે બધા બેક્ટેરિયા કે જારક શ્વસન નહીં કરે, કારણ કે આ તો સૂક્ષ્મ સ્તરના સજીવો છે. તો એની અંદર બેઝિકલી આપણે અજારક શ્વસન અને જારક શ્વસન બંને પ્રકારના શ્વસન જોઈ શકીએ. તો શ્વસનની વાત નીકળી છે એટલે ટોપિક મારે ડિસ્કસ કરવો રહ્યો કે ખાસ કરીને બેક્ટેરિયાની અંદર તમે જુઓ તો શ્વસન ની વાત કરીએ તો બે પ્રકારે જોવા મળે, અજારક પણ દર્શાવતા હોય અને જારક પણ દર્શાવતા હોય. શું છે અજારક અને જારક તે તમે નાનપણથી જાણો છો. અજારક જેમાં ઓક્સિજનની ગેરહાજરીમાં બેક્ટેરિયા અથવા જે તે શરીર શ્વસન કરે અને પોતાના શરીર માટે ઉર્જા પેદા કરી દે. જારક શ્વસનમાં તેને કમ્પલસરી ઓક્સિજનની જરૂર પડતી હોય છે, એટલે કે ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન દર્શાવે તેવા સજીવ અને આ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન દર્શાવે એવા સજીવ. તો આ વર્ડ કદાચ તમે જાણતા હતા. હવે આપણે થોડું આની આગળ જવું છે મિત્રો કે જે અજારક કરતા શ્વસન દર્શાવતા સજીવો છે ખાસ કરીને આ બેક્ટેરિયાની અંદર વાત કરો તો એના પણ આપણે બે પ્રકાર પાડી શકીએ. અને આ જે બે વર્ડ આવવા જઈ રહ્યા છે તમારા બાયોલોજીમાં સાથ છોડશે નહીં. ઘણા બધા અલગ અલગ અન્ય ફંડામેન્ટલમાં પણ એના વિશેની અથવા આ બે શબ્દને વાપરીને આપણે ઘણી થિયરી સ્ટડી કરીશું. તો એમાં એક અજારક શ્વસનમાં મિત્રો કહી શકાય વૈકલ્પિક અજારક. કેવા? વૈકલ્પિક અજારક. અને બીજા છે અનિવાર્ય અજારક. તો આ બે વર્ડ જરા સેટ કરજો મગજમાં, એનો વર્ડ સમજવા ટ્રાય કરજો, કારણ કે આ વર્ડ આપણે ઘણી વાર યુઝ કરવાના છે. તો વૈકલ્પિક એટલે માત્ર વિકલ્પો સાથે, અને અનિવાર્ય એટલે કે કમ્પલસરી. તો અજારકમાં જે બે કેટેગરી છે એક વૈકલ્પિક અને એક અનિવાર્ય. તેમાં વૈકલ્પિકમાં શું છે મિત્રો? તો આ એવા સૂક્ષ્મજીવ છે અથવા એવા બેક્ટેરિયા છે જે વૈકલ્પિક રીતે અજારક કરે, મતલબ કે ઓક્સિજનની હાજરી હોય તો કરી દેશે જારક, અને ઓક્સિજનની ગેરહાજરી હોય તો કરી દેશે અજારક. મતલબ ઇનશોર્ટ વાત એવી છે કે તે બંને પ્રકારના કરે. શું કરે? બંને પ્રકારના, ઓક્સિજનની હાજરીમાં કે સરાઉન્ડિંગમાં પ્રેઝન્ટ હશે તો ત્યારે તે દર્શાવશે જારક શ્વસન. એની સામે જે છે અનિવાર્યપણે મિત્રો અજારક જ કરવાના, મતલબ એને કોઈ મતલબ નથી ઓક્સિજનની હાજરી છે કે નથી. ઓક્સિજનની હાજરી હોય છતાં તે કમ્પલસરી કરે છે અજારક શ્વસન. તો તમામ સંજોગોમાં તમામ પ્રકારની કન્ડિશનમાં તે શું કરે? અજારક શ્વસન જ કરે. તો આવા જે સૂક્ષ્મજીવો છે એના માટે આ બે વર્ડ મને યાદ રાખવાના છે કે અજારક શ્વસન દર્શાવતા સજીવો અથવા બેક્ટેરિયાને પાછી બે કેટેગરીમાં વહેંચી શકાય, વૈકલ્પિક
અજારક અને બીજા કહીએ છે અનિવાર્ય અજારક વૈકલ્પિક કેવા છે ને વિકલ્પો સાથે પોતાનો અજારક દર્શાવે એટલે કે જ્યારે ઓક્સિજન ની હાજરી હોય તો કરી નાખશે જારક અને ગેરહાજરી હોય તો કરી નાખશે અજારક મતલબ બંને પ્રકારના કરીને પોતાના બોડી માટે ઊર્જા ડેવલપ કરે છે જ્યારે અનિવાર્યમાં તમામ સંજોગોમાં કમ્પલ્સરી તે અજારક શ્વસન જ દર્શાવે मतलब तेने ऑक्सीजन नी हाजरी साथे कोई निस्बत नथी ऑक्सीजन होय के न होय ते अनिवार्यपणे अजारक श्वसन दर्शावशे तो आ प्रकारना बेक्टेरिया मां जोवा मळता श्वसन विशे आपणे थोड़ी डिस्कशन करी मित्रों जे पण तमारे याद राखवानो छे तो आ हती वात मित्रों परिघीय मेसोजोम के जे बेसिकली बे काम माटे एंगेज होय छे एक श्वसन नुं काम अने कोष दीवालना निर्माणनुं काम हवे अमुक बेक्टेरिया मां ज्यां केन्द्रस्थ मेसोजोम नी संख्या वधारे छे હવે ઘણા બેક્ટેરિયાની મિત્રો જાતિ અને પોતાની કાર્યશૈલી પ્રમાણે બંનેની હાજરી હશે પણ આપણે બંનેની હાજરીના અનુસંધાનમાં તેમના કાર્ય વિશે પણ થોડા સ્પેસિફિક રહીએ તો એમાં કેન્દ્રસ્થ મેસોઝોમની જ્યારે વાત કરીએ મિત્રો એને બે કામ આપેલા છે કોષ વિભાજન તો જ્યારે બેક્ટેરિયાનો કોષ વિભાજન પામતો હશે તો તે ઘટનામાં કેન્દ્રસ્થ મેસોઝોમ હેલ્પ કરે વિભાજન શા માટે પામવો પડે તો મિત્રો એની વૃદ્ધિ એટલે કે એનું વિભાજન જેમ તમે કદાચ જાણો છો જો કે આના ચેપ્ટરમાં આગળ એક ટોપિક ડિસ્કસ કરવાના છીએ જેમાં આપણે બેક્ટેરિયામાં થતા અલગ અલગ પ્રકારના પ્રજનનની વાતો કરીશું ત્યારે તમને આનો આઈડિયા આવશે અને બીજું એક કામ છે મિત્રો ડીએનએ નું સ્વયંજનન અને સ્વાભાવિક છે ડીએનએ તો સ્વયંજનન પામવાનું જ છે જ્યારે જ્યારે કોષ વિભાજન થાય એટલે પ્રથમ ઘટના ડીએનએ સ્વયંજનન થવી જ પડે જેનાથી એનું રંગસૂત્ર દ્રવ્ય અથવા જે પણ જનીનિક દ્રવ્ય છે તે બેવડાય અને પછી નવા બનતા કોષોમાં તેને સરખી સરખી રીતે વહેંચી શકાય તો આ બે જે કાર્યો છે જે તમારી એનસીઆરટીમાં હતા પણ એના વિશે કોઈ આવું સ્પેસિફિકેશન નહીં હતું કે મેસોઝોમમાં બે પ્રકારના છે એક કેન્દ્રસ્થ છે અને એક પરિઘીય તો પરિઘીયની હાજરી હોય મિત્રો જ્યારે એ પરિઘીયનું કામ છે શ્વસન અને કોષ દીવાલના નિર્માણ માટેના ઘટકોનું સ્ત્રાવ કરવાનું અને કેન્દ્રસ્થ મેસોઝોમ છે એના બે કાર્ય કોષ વિભાજનના અને ડીએનએ ના સ્વયંજનનમાં મદદરૂપ થવાનું તો આ હતું મિત્રો મેસોઝોમ વિશે આગળ જઈને આની ઘણી ઇમ્પોર્ટન્ટ અંગિકા મિત્રો પ્લાઝ્મિડ અને બેક્ટેરિયાની એક્સક્લુઝિવ હાજરી કહી શકાય બેક્ટેરિયા સિવાય કોઈ સેલ પાસે આ પ્લાઝ્મિડ જેવી કોષ અંગિકા હાજર નથી તો આ જે પ્લાઝ્મિડ છે મિત્રો એને જેમ તમે એનસીઆરટીમાં ભણી ગયા તે અજનીનિક ડીએનએ છે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ છે બાહ્ય રંગસૂત્રીય ડીએનએ છે તો આવા ઘણા બધા વર્ડ મિત્રો આપ્યા હતા તો બધા તમારે યાદ રાખવાના છે હવે આ જે હું વર્ડ લખી રહ્યો છું હમણાં એ વર્ડ પ્રયોજન પાછળનો બહુ મોટો હેતુ છે બહુ મોટી થિયરી છે બાહ્ય રંગસૂત્રીય ડીએનએ હવે એક્ચ્યુઅલી એની પાસે જે જનીનિક દ્રવ્ય છે એનું જે ન્યુક્લિયોઇડ છે જેની આગળ આપણે વાત કરી કે અહીંયા જે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય અને તે જીનોટાઇપ એના પોતાના ફિનોટાઇપ માટે જવાબદાર બને મતલબ સ્વરૂપ પ્રકાર માટે જે જવાબદાર થવાનું તે ખાલી એ જ ડીએનએ જે ન્યુક્લિયોઇડની અંદર હોય છે અહીંયા જે આપણે ડીએનએ લાવ્યા છે તે રંગસૂત્ર દ્રવ્યની બહારનું ડીએનએ છે એટલે જ એને કીધું અજનીનિક ડીએનએ અને અજનીનિક ડીએનએ હોવાને કારણે સ્વરૂપ પ્રકાર માટે જવાબદાર નથી બેક્ટેરિયાના કોઈ પ્રકારના લક્ષણો એના કોઈ પ્રકારના કોષીય લક્ષણોના ડેવલપમેન્ટ પાછળ આ પ્લાઝ્મિડનો ફાળો નથી બરાબર એટલે એક ડીએનએ ની બનેલી રચના છે અને હંમેશા તે જુઓ આકારમાં ગોળાકાર જ હોય પણ બેક્ટેરિયાના અંદર ઉત્પન્ન થતા સ્વરૂપ પ્રકાર માટે જવાબદાર નથી તો શું કોઈ કામ જ નથી એનો મિત્રો છે કામ અતિ અગત્યનું કામ છે તો એના માટે આપણે આગળ જઈએ ખાસ કરીને એ પ્લાઝ્મિડ પાસે ડીએનએ છે એટલે એની પાસે ડીએનએ પાસે જે સ્વયંજનન ક્ષમતા હોવી જોઈએ તો છે અને એ સ્વયંજનન ક્ષમતાને આધીન તે જ્યારે જ્યારે બેક્ટેરિયામાં બે પ્રકારના કાર્ય મિત્રો એક લિંગી પ્રજનનનું કાર્ય અને એક જ્યારે એન્ટીબાયોટિક સામે અવરોધન પેદા કરવાનું તો તેવા કાર્યો સાથે આ પ્લાઝ્મિડ સંકળાયેલ હોય પણ બંને કાર્યોમાં અલગ અલગ પ્રકારના પ્લાઝ્મિડ હોય છે તો એના આધારે જોઈએ તો બે પ્રકારના પ્લાઝ્મિડ આપણે જોઈ શકશું એકને કહેવાય છે એફ પ્લાઝ્મિડ અને એકને કહેવાય છે આર પ્લાઝ્મિડ તો જેમ મેસોઝોમમાં આપણે પ્રકાર પાડીને મિત્રો કાર્યો અલગ અલગ વર્ણવ્યા તેમ પ્લાઝ્મિડમાં પણ બે પ્રકારના પ્લાઝ્મિડ અને બંનેના અલગ અલગ કાર્યો મજે એફ પ્લાઝ્મિડ છે એફ પ્લાઝ્મિડ મિત્રો વર્ડ જે છે એ આવ્યો ફર્ટાઇલ પરથી શેના પરથી ફર્ટાઇલ ફર્ટાઇલ મતલબ
એ વર્ડ આવી પાછો ફર્ટિલિટી પરથી અને ફર્ટિલિટી એટલે આપણે ગુજરાતીમાં કહીએ છે ફળદ્રુપતા અને ફળદ્રુપતા બેઝિકલી લિંગી પ્રજનન દર્શાવતા સજીવો માટે ખાસ કરીને આ રચના કામની હશે તો એવી રીતે અહીંયા બેક્ટેરિયામાં આપણે જો જોવા જઈએ તેવા લિંગી પ્રજનન સમ બેક્ટેરિયાની જે જાતિઓ છે એની અંદર આ એક્સક્લુઝિવલી જોવા મળશે હવે જે રીતે લોઅર બાયોલોજી તમે ભણ્યા છો આપણા માઇન્ડમાં એવું છે કે સૂક્ષ્મ કક્ષાના સજીવો બધા કરે અલિંગી પ્રજનન અને એ રીતે જુઓ તો આ બેક્ટેરિયા પ્રજીવો જે સામાન્ય રીતે એક કોષી સજીવો છે તો સ્વાભાવિક છે શક્ય જ નથી કે એમને લિંગી પ્રજનન થાય કારણ કે લિંગી પ્રજનનની જે ડેફિનેશન આપણે ભણ્યા હતા એ પ્રમાણે બે પિતૃઓ સંકળાવા જરૂરી એક નર હોય અને એક માદા હોય જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ હોય અને એનામાંથી એના જેવા જ સ્વરૂપ પ્રકાર અથવા લક્ષણો ધરાવતા ઓફસ્પ્રિંગ અથવા તો બાળ સજીવો ઉત્પન્ન થાય છે પણ અહીંયા બેક્ટેરિયાને મિત્રો ખાસ કરીને અમુક ચોક્કસ બેક્ટેરિયા જેને આ લિંગી પ્રજનન કરવાની સક્ષમતા મળી અને એવા જ બેક્ટેરિયાને અહીંયા આપણે કવર કરવાના છે અને એ પદ્ધતિ પણ બહુ ખાસ છે જેમાં આપણે આગળના ટોપિકમાં જોઈશું બેક્ટેરિયામાં પ્રજનન બીકોઝ બેક્ટેરિયામાં પ્રજનન છે એ જ એની વૃદ્ધિ છે તો એ વૃદ્ધિ દર્શાવવા માટે ખાસ કરીને જો લિંગી પ્રજનન ને અલિંગી પ્રજનન બંને મેથડ ફોલો કરે તો એમાં લિંગી પ્રજનન સક્ષમ જે બેક્ટેરિયા છે એની જ અંદર આ એફ પ્લાઝ્મિડની મિત્ર આપણે વાત કરીશું જે હાજર હશે રાઈટ તો એ પદ્ધતિનું નામ પણ બહુ વિશેષ છે અને સંયુગ્મન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અને બે જ જગ્યાએ બાયોલોજીમાં સંયુગ્મન આવે એક અહીંયા આપણે બેક્ટેરિયામાં જોઈ રહ્યા છે એ જ રીતે સેમ આગળ જ્યારે પ્રજીવ ભણીશું તો પ્રજીવ પણ જેમ તમે જાણો છો એક કોષી સજીવ પણ એની પાસે પણ એ એબિલિટી છે લિંગી પ્રજનન કરવાની ને એ માટે ત્યાં પણ એ સંયુગ્મન પદ્ધતિ દ્વારા જ લિંગી પ્રજનન દર્શાવશે તો આ સંયુગ્મન બહુ જ અનન્ય પદ્ધતિ છે માત્ર અને માત્ર બેક્ટેરિયા અને પેરામિથિયમમાં થતા લિંગી પ્રજનન માટે વર્ણવાય છે તો એને આપણે કન્જ્યુગેશન પણ કહી શકીએ અંગ્રેજીમાં તો યાદ રાખવાનું છે મિત્રો એફ પ્લાઝમિડ ફર્ટાઇલ પ્લાઝમિડ લિંગી પ્લાઝમિડ એ માત્ર સંયુગ્મન માટે કામ લગતી રચના છે એટલે આપણે કહી શકીએ કે લિંગી પ્રજનન દર્શાવતા બેક્ટેરિયાની અંદર જ તે હાજર થશે તો એ હિસાબે જે પ્લાઝમિડ અથવા તો જે બેક્ટેરિયામાં આવા પ્લાઝમિડ છે એને આપણે કહી દઈશું એફ પ્લસ બેક્ટેરિયા શું કહીશું એફ પ્લસ અને જે બેક્ટેરિયા પાસે આવી કોઈ એફ પ્લાઝમિડ નથી તેને કહેવામાં આવે છે એફ માઇનસ તો એ સંદર્ભે જ્યારે હવે આપણે પ્રજનનની પદ્ધતિ પર જઈશું ત્યારે તમને આ વર્ડ સમજાશે એફ પ્લસ બેક્ટેરિયા અને એફ માઇનસ બેક્ટેરિયા તો જેની પાસે એ એફ પ્લાઝમિડ છે તેને એફ પ્લસ બેક્ટેરિયા કહેવાય નર બેક્ટેરિયા પણ કહેવાય જે એકચ્યુઅલી દાતા તરીકે વર્તે તે પોતાનું જનીન દ્રવ્ય અન્ય એફ માઇનસ બેક્ટેરિયાને આપશે અને એ સંદર્ભે પોતાનું લિંગી પ્રજનન સંપન્ન કરશે તો ફિલહાલ યાદ રાખો કે જેની પાસે એફ પ્લાઝમિડ તે એફ પ્લસ કહેવાય નર કહેવાય અથવા દાતા બેક્ટેરિયા પણ કહેવાય હવે મિત્રો આર પ્લાઝમિડ આર નો વર્ડ પણ તમે જોઈ શકો છો એ આવ્યો છે વર્ડ રેઝિસ્ટન્ટ પરથી તેના પરથી રેઝિસ્ટન્ટ રેઝિસ્ટન્ટ એટલે અવરોધક તો ખાસ કરીને તમે એનસીઆરટીમાં જે ટર્મ ભણી ગયા છો જે વર્ડ ભણી ગયા છો એ માટે આને કમ્પલ લેવાનો છે કે જ્યારે એન્ટીબાયોટિક જેવા પદાર્થો જે બેક્ટેરિયાનો નાશ કરવા આવતા હોય તેનું અવરોધન કરવું હોય તો બેક્ટેરિયા પોતાની અંદરથી આવા આર પ્લાઝમિડ જો ધરાવતું હોય તો તેની અભિવ્યક્તિ આપીને એ એન્ટીબાયોટિકનું અવરોધન કરે છે બીકોઝ જેમ મિત્રો અનુકૂલન દરેક સજીવની મૂળભૂત લક્ષણ છે મૂળભૂત ક્ષમતા છે તો બેક્ટેરિયાને પણ એક સત્તા મળી છે મિત્રો કે જે વસ્તુથી જે સબસ્ટન્સથી આપણને નુકસાન થાય એવા પ્રતિકૂળ સંજોગો જ્યારે ઊભા થાય તો એની સામે અનુકૂલન દર્શાવવું એ દરેક સજીવનું લક્ષણ છે અને એ માટે જે તે સજીવ પોતાના શરીરના દેહધાર્મિક પોતાના શરીરના જૈવ રાસાયણિક એવા ચોક્કસ ભૌતિક લક્ષણો પણ કવર કરી શકાય જેની અંદર ફેરફારો પ્રેરીને અનુકૂલન દર્શાવે તો એટલે જ તમે જોયું હોય તો આ ફિલ્ડ ઓફ મેડિસિન જે છે આપણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે નવી નવી દવાઓ બનાવે છે એમાં એન્ટીબાયોટિક મેક્સિમમ 5 કે 10 વર્ષ સુધી જ અસરકારક રહે છે કારણ કે ત્યારબાદ બેક્ટેરિયા તેની સામે ટકવા માટે અવરોધનનો પાવર અથવા અવરોધન એબિલિટી વિકસાવી દે છે અને પછી તે મેડિસિન તે એન્ટીબાયોટિક કોઈ કામની રહેતી નથી એટલે સતત નવી નવી એન્ટીબાયોટિકનું ઉત્પાદન ચાલ્યા કરે છે તો એ સંદર્ભે આર પ્લાઝમિડનો ઉપયોગ તમારે જે યાદ રાખવાનો છે તે એન્ટીબાયોટિકના અવરોધન માટે પણ મેઇન વસ્તુ મિત્રો એ છે કે આ પ્લાઝમિડની અભિવ્યક્તિ રોજ રોજ આવશે નહીં
જ્યારે બેક્ટેરિયા આવા કોઈ એન્ટીબાયોટિકના સંપર્કમાં આવે ત્યારે જ ખાલી તેની અભિવ્યક્તિની જરૂર પડશે, અવરોધન કરવા માટે તે આ આર પ્લાઝ્મિડની અભિવ્યક્તિ દર્શાવશે. તો આ હતા બે પ્રકારના પ્લાઝ્મિડ, બંનેના અલગ અલગ કાર્યો થશે. જય મિત્રો, ત્રીજી જે અંગિકા છે ક્રોમેટોફોર, આ વર્ડ તમારી એનસીઆરટી માં આવી ગયો, જે બેઝિકલી એવા ખાસ બેક્ટેરિયા જેની પાસે સ્વયંપોષી પોષણ પ્રકાર છે. સ્વયંપોષીમાં પણ હજુ આપણે બે પ્રકાર ભણવાના છીએ, એક આવે પ્રકાશ સંશ્લેષી અને એક આવે રસાયણ સંશ્લેષી. તો એ પૈકીના જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે મિત્રો, નામ તમે ભણી ગયા છો બુકમાં, BGA, બ્લુ ગ્રીન આલ્ગી, જેને તમે સાયનો બેક્ટેરિયા તરીકે પણ ઓળખો છો, સાયનો બેક્ટેરિયા. હવે એકચ્યુઅલી લીલ ખાલી નામ આપવામાં આવ્યું છે, પણ છે એકચ્યુઅલી શારીરિક રચનાના સંદર્ભે તે બેક્ટેરિયા, પરંતુ એની પાસે જે પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા છે તેને આધીન એને બીજી એક ખાલી નામ આપ્યું છે, સાયનો બેક્ટેરિયા નામ આપ્યું છે. અહીંયા મિત્રો બીજા એ વર્ડથી તમને પરિચિત કરવા માંગુ છું અને તમને યાદ પણ રાખવાનું કહું છું, બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, એનસીઆરટીમાં કશે ભણવાયો નહીં, નીટમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન. તો જેમ હવે આગળ લીલના ચેપ્ટર પર આપણે આવશું, કારણ કે લીલ એ પ્રાથમિક પ્રકારના એક વનસ્પતિ હતા જે પૃથ્વી પર સૌથી પહેલા ઉદ્ભવ્યા. વનસ્પતિ સૃષ્ટિની જો વાત કરીએ તો વનસ્પતિમાં લીલ વિકસી એના પહેલા બેક્ટેરિયા અસ્તિત્વમાં આવ્યા, કારણ કે લીલ તો સુકોષ કેન્દ્રીય કોષ રચના છે અને એની અંદર પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા મળી એ એક બટ ઓબ્વિયસ વસ્તુ હતું, એના માટે એની પાસે પ્રકાશને શોષી શકે એવા અભિરંજક દ્રવ્યોની હાજરી મળી. તો એ લીલથી આપણે ધીરે ધીરે રંજક દ્રવ્યનું સર્જન શરૂ કર્યું અને રંજક દ્રવ્યોને કેટેગરાઇઝ કરતા ગયા. તો હિસાબે ખાલી લીલની અંદર જ જોવા જાવ તો ત્રણ કેટેગરી આપણે સ્ટડી કરવાની છે, ક્લોરોફાયસી, પિયોફાયસી અને રોડોફાયસી, રાતી લીલ, લીલી લીલ અને બદામી લીલ. તો એ ફાયસી વર્ડ મિત્રો પકડો ખાસ, તો તમે એ ફાયસી વર્ડ જે છે એ દર્શાવે છે લીલ, ફાયકોલોજી, ફાયકોલોજી એટલે લીલ વિદ્યા અને એનાથી બન્યો આ શબ્દ ફાયસી. તો એમાં આવા જે બેક્ટેરિયા મિત્રો કવર કર્યા છે બેક્ટેરિયા પણ કરે છે પ્રકાશ સંશ્લેષણ, તેને આ જૂથમાં આપણે રાખવાના છે, કયા, સાયનોફાયસી. શું બોલશું, સાયનોફાયસી. ને એના જ પછી બીજું એક વર્ડ પણ તમને યાદ છે, સાયનો બેક્ટેરિયા તરીકે પણ ઓળખી છું. તો ખાસ કરીને એવા બેક્ટેરિયા જે સ્વયંપોષી છે, પ્રકાશ સંશ્લેષી છે, તેની જ અંદર આ ક્રોમેટોફોર અંગિકા જે કોષરસ સ્તરના વિસ્તરણથી નિર્માણ પામશે, કારણ કે જેને જેવી જરૂરિયાત હોય તે જ અંગિકા તે વાત કરી તેમ ક્યાંથી બનાવે, કોષરસ સ્તરના વિસ્તરણથી બનાવશે. તો એવી ખાસ અંગિકા જે આવા બીજીએમાં જોવા મળે, સાયનો બેક્ટેરિયામાં જોવા મળે. તેના અન્ય નામો પણ મિત્રો યાદ રાખી દઈએ, નીટમાં પૂછી શકે. એમાં આ એકવાર પૂછાઈ ગયો મિત્રો શબ્દ લેમિલોઝોમ, ક્રોમેટોફોર માટે વપરાતો અન્ય એક શબ્દ લેમિલોઝોમ. બીજું એક નામ પણ પ્રચલિત છે, સ્ટ્રોમા લેમિલી. તો આવા નામ પણ સાથોસાથ યાદ રાખશું. સાયનોબેક્ટેરિયાને જૂથ તરીકે લઈ લે, એની અંદર બે વિશેષ ઉદાહરણો આવે છે, નોસ્ટોક અને એનાબીના, જે એના લાક્ષણિક ઉદાહરણ તરીકે આપણે યાદ રાખવાના છે. તો ખાસ કરીને આ વાત કરી ક્રોમેટોફોરની. આ ક્રોમેટોફોરનું મિત્રો જેમ કામ કીધું તે પ્રકાશ સંશ્લેષક રંજક દ્રવ્યોનો સંગ્રહ કરે. તો હિસાબે કહી શકીએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં જે હરિતકણનું કાર્ય હતું તે અહીં કાર્ય ક્રોમેટોફોર બજાવે છે. એટલે જેમ આગળ આપણે પરિઘીય મેસોઝોમને કણાભસૂત્ર કે સમરૂપ અંગિકા કહી શક્યા, તેમ આને આપણે હરિતકણ સમરૂપ અથવા સમકક્ષ અંગિકા કહી શકીએ, કારણ કે હરિતકણનું કામ પણ હતું સ્ટોરેજ કરવાનું રંજક દ્રવ્યનું, તેમ અહીંયા ક્રોમેટોફોર પણ એ જ કાર્ય કરે છે. પણ એના રંજક દ્રવ્ય મિત્રો ખાસ હોય છે, કારણ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ પાસે જટિલ કક્ષાના રંજક દ્રવ્યો હોય, હરિત દ્રવ્યો હોય, પરંતુ આ એક કોષી રચના અને એમાં પણ પ્રોકેરિયોટિક સેલ, તો એની અંદર એટલા જટિલ હોતા નથી. તો એની અંદર જે રંજક દ્રવ્યો છે યાદ રાખવાના છે આપણે, એક છે ફાયકોસાયનિન અને બીજું છે ફાયકોએરિથ્રિન. તો આવા ચોક્કસ રંજક દ્રવ્યો યાદ રાખીશું જે બેક્ટેરિયા, ખાસ કરીને આવા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા બીજીએની અંદર ક્રોમેટોફોરમાં જોવા. આની અને જરા જો કમ્પેરિઝન કરી લઈએ આપણે કોની સાથે, સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવ સાથે, તો ત્યાં હરિતકણ છે અને અહીંયા છે આ ક્રોમેટોફોર. હરિતકણ તમે જેમ ભણી ગયા મિત્ર, આખી ગ્રેના અને થાઇલેકોઇડની બનેલી રચના, એ ગ્રેનામાં અગેન સિક્કાની થપ્પીની જેમ ગોઠવાયેલા બહુ બધા ગ્રેનમ. તો ત્યાં જે આ સિક્કા જેવી થપ્પી છે મિત્રો એ વિશેષ છે, જેને તમે નામ આપી દીધું ગ્રેના.
હવે અહીંયા પણ વસ્તુ તો એવી છે કે એક એક તમે જ્યાં ક્રોમેટોફોર જોવા જશો તે છૂટા છવાયા ફાઇલેકોઇડ જેવા દેખાશે, મતલબ આ સરળ રચના થઈ ને એ જટિલ રચના થઈ. એટલે આપણે ડિફરન્સ કરવા માંગતા હોય તો એવું કહી શકીએ કે આના આ જે ક્રોમેટોફોર છે તે એક પ્રકારની શું છે, ગ્રેના વિહીન હરિત કણ, એવું બોલી શકાય. બોલવામાં આવતું નથી પણ બોલી શકાય. એટલે તમને ખાલી ફંડામેન્ટલ સમજવાનું છે કે ત્યાં જે સિક્કાની થપ્પીમાં થાઇલેકોઇડ ગોઠવાયેલા છે તે અહીંયા સિક્કાની થપ્પીમાં નહીં ગોઠવાયેલા હોતા, છૂટા છવાયા હોય. અને છૂટા છવાયા હોય ત્યારે એને નામ આપવામાં આવે છે ક્રોમેટોફોર અથવા લેમિલોઝોમ અથવા રેમા લેમિલી. તો આ વર્જ્ર યાદ રાખજો, ગ્રેના વિહીન પ્રકારનું ઓર્ગેનાઇઝેશન અથવા ગ્રેના વિહીન પ્રકારના હરિત કણ કહી શકાય ક્રોમેટોફોર. એની અંદર ખાસ આવા ફાઇકોસાઇનિન, ફાઇકો એરિથ્રિન જેવા રંજક દ્રવ્યોનું સ્ટોરેજ હશે. હવે મિત્રો બીજી એક અંગિકા છે, સંગ્રહ કણિકા, જે પ્રોબેબલી બધા બેક્ટેરિયા પાસે હશે. કારણ કે હમણાં જેમ વાત કરી હતી કે ઘણી બધી વાર બેક્ટેરિયાને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે, અને જ્યારે આ પ્રતિકૂળ સંજોગો આવે તો સ્વાભાવિક છે અંદર થતી કોષમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓનો દર ઓછો થઈ જાય, અને એ સંદર્ભે ઘણા બધા જરૂરી જૈવિક અણુઓ, ઉર્જાના અણુઓ, એટીપી વગેરેનું સર્જન થોડું ઓછું થઈ જાય. તો તે દરમિયાન પોતાનું ગુજરાન ટકાવી રાખવા માટે આવા ઘટકો જ્યારે સાનુકૂળ સંજોગોમાં વધારે બનાવી દે અને એને સ્ટોરેજ કરી રાખે, એને સંગ્રહ કરી રાખે. પણ એ સંગ્રહ કરવા માટે એવી એક પેકેજિંગ બોડી હોવી જોઈએ. મિત્રો તમને યાદ આવી ગયું હશે ગોલગી ગાય. તો જે રીતે ગોલગી ગાય એવી પુટિકાઓ બનાવીને સંગ્રહ કરતું હતું અલગ અલગ ઘટકોનું, ગ્લાયકોલિપિડ, ગ્લાયકોપ્રોટીન, તેવું કામ અહીંયા આ સંગ્રહ કણિકાઓનું હોય છે, જેની અંદર આપણે એને ઇન્ક્લુઝન બોડીઝ તરીકે પણ ઓળખીએ. જે માટે તે પહેલા તે ઘટકને ઇન્ક્લુડ કરે અને પછી તેનું પેકેજિંગ કરે, જેને કહેવાય ઇન્ક્લુઝન બોડી. તો ખાસ મોટાભાગના બેક્ટેરિયામાં આપણે જે ઇન્ક્લુઝન બોડી જોઈએ છે તે હોય છે ગ્લાયકોજન, ફોસ્ફેટ અને સાયનોફાયસિન. બીકોઝ ગ્લાયકોજન જેમ પ્રાણી કોષોનો રિઝર્વ ફૂડ છે તેમ બેક્ટેરિયાની અંદર સંચિત ખોરાક ગ્લાયકોજન છે. તો જ્યારે જ્યારે જરૂર ઊભી થાય ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય અને એ ગ્લુકોઝનું જારક અને અજારક શ્વસન કરીને તે ઉર્જા મેળવી શકે. બીજું એક છે મિત્રો ફોસ્ફેટ, બહુ જ અગત્યનો, કારણ કે આપણું જે કોષનું ચલણ છે તે એટીપી, ને એટીપીના બંધારણમાં 3-3 ફોસ્ફેટ આવેલા છે. તો એ હિસાબે એટીપીનું સર્જન હોય, આ સિવાય તમારા ડીએનએ, આરએનએ વગેરેની અંદર પણ ફોસ્ફેટ નો ફાળો એનું બંધારણ ઘટક તરીકે મહત્વનું છે. તો એનો પણ સ્ટોરેજ રાખવો પડે. સાથોસાથ સાયનોફાયસિન કણિકા, સાયનોફાયસિન મિત્રો વિશેષ રીતે ખાલી અને ખાલી તમે સાયનોબેક્ટેરિયાની અંદર જ જોશો. એટલે એ હું એવું સ્પેસિફિકેશન આપી શકું કે તમામ પ્રકારના બેક્ટેરિયામાં નથી, તે માત્ર બીજીએમાં જોવા મળશે, સાયનોબેક્ટેરિયાની અંદર જોવા મળશે. કારણ કે વર્ડ જુઓ ઘણો બધો મેચ થાય છે, સાયનોફાયસી અને આ છે સાયનોફાયસિન. તેવા જે સાયનોબેક્ટેરિયા છે તેની અંદર ક્રોમેટોફોર જે કાર્ય બજાવે છે એ જ કાર્ય સાયનોફાયસિન કણિકા પણ બજાવે. તે પણ જ્યારે અનુકૂળ સંજોગો હોય ત્યારે અંદરના જરૂરી રંજક દ્રવ્યોનું એક્સેસિવ નિર્માણ કરી તેને સ્ટોર કરી રાખશે, જેને કારણે પ્રતિકૂળ સંજોગોમાં તકલીફ પડે નહીં. તો સાયનોફાયસિનનું કણિકાનું જે કામ છે એ સમજાવો ક્રોમેટોફોરને ઇક્વિવેલન્ટ જ છે. તે પણ સાયનોફાયસિનમાં જે ફાઇકોસાયનિન ને ફાઇકો એરિથ્રિન જેવા રંજક દ્રવ્યો છે એના સ્ટોરેજમાં એન્ગેજ રહે છે. તો આવી અલગ અલગ કણિકાઓ આપણે જોઈ શકીએ, સંગ્રહ કરતી કણિકાઓ. તો આથી મિત્રો મુખ્ય અંગિકાઓ. હવે એક આપણે જોવાનું છે રિબોઝોમ, જેની અગત્યની ભૂમિકા છે જેમ તમે જાણો છો પ્રોટીન સંશ્લેષણ, ઉત્સેચક સંશ્લેષણ. અને પ્રોટીનનું મહત્વ તો ઘણું બધું છે મિત્રો. તમારા બોડીના એક લાક્ષણિક કોષમાં જેટલા જૈવિક અણુ લઈએ એમાં સૌથી વધારે પ્રમાણ 10-15% જેટલું પ્રમાણ જો કાર્બનિક દ્રવ્ય તરીકે વિચારો તો પ્રોટીનનું છે. અને આ પ્રોટીનના નિર્માણનું કાર્ય બજાવતી અંગિકા રિબોઝોમ. અને રિબોઝોમ વિશે તમે એ બી જાણો છો કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંનેમાં હાજર હોય, પરંતુ બંનેના પ્રકાર અલગ અલગ છે. તો કેવી રીતે એના પ્રકાર પાડવામાં આવે છે એના વિશે વાત કરીશું રિબોઝોમ પર જોઈએ.